धोरण सात विषय गणित प्रकरण चौदह सम्मिति। विद्यार्थी मित्रों, सम्मिति विषय तमे धोरण छ में सीखी गया छो। हवे तेनाथी थोड़ुक वधु आपणे धोरण सात में सीखीशू। पाठ चौदह सम्मिति। नियमित बहुकोणनी आकृति माटे रेखाओनी सम्मिति। तेमां प्रथम कयुं छे, समबाजु त्रिकोणने खाली जग्या सम्मितिनी रेखाओ होय छे। समबाजु त्रिकोण बधी बाजू सरखी होय एटले सम्मितिनी त्रिकोणनी केटली बाजु होय? त्रण। एटले त्रण सम्मितिनी रेखाओ होय छे, बराबर? केटली? त्रण। चौरसने खाली जग्या सम्मितिनी रेखा, चौरसने केटली बाजू होय? चार। अने बधी बाजू सरखी होय माटे चार सम्मिति। नियमित षष्ठकोण, षष्ठकोण ने केटली बाजू होय? छ बाजू। एटले केटली सम्मितिनी? छ रेखाओ सम्मितिनी होय। पंचकोण में पांच बाजू एटले पांच सम्मितिनी रेखा होय। अष्टकोण में आठ बाजू होय माटे आठ सम्मितिनी रेखाओ होय छे। वर्तुळने, तो वर्तुळने तो खबर ज छे विद्यार्थी मित्रों आपणे के एक बे आईटना आपणे घणी असंख्य, बराबर, असंख्य वर्तुळनी सम्मितिनी रेखाओ थई शके, असंख्य सम्मितिनी रेखाओ बनी शके। टेनिस बॉलने सम्मितिनी रेखाओ खाली जग्या होय छे। टेनिस बॉल, तो टेनिस बॉल केवो होय? वर्तुळ ज होय। एटले वर्तुळने केवी होय? असंख्य होय, असंख्य होय छे। लंबचौरस ने खाली जगह सम्मितिनी रेखाओ होय छे। तो लंबचौरस ने केटली सम्मिति, सॉरी, प्रथम अहींया लखवानो रही गयो। लंबचौरस ने बे बाजू समसामेनी बे बाजू सरखी होय एटले सम्मितिनी रेखा केटली हशे? बे। केटली? बे सम्मितिनी रेखाओ हशे। एज रीतना आगळ कह्युं छे, समबाजु समबाजु चतुष्कोणने खाली जग्या सम्मितिनी रेखाओ होय छे। समबाजु चतुष्कोण एटले बधी बाजु सरखी थई, बधी बाजु सरखी एटले आपणे चौरस जेવું કહી શકીએ। એટલે કેટલી સમમિતિની રેખા હોય? ચાર સમમિતિની રેખા હોઈ શકે। સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય, સમલંબ ચતુષ્કોણ એટલે કે એક બાજુ નાની હોય બીજી બાજુ મોટી હોય અને એની સામેની બે બાજુઓ સરખી હોય, તો આની કોઈ સમમિતિની રેખા હોતી નથી। સમલંબ ચતુષ્કોણમાં શું આવશે? ઝીરો। સમલંબ ચતુષ્કોણની સમમિતિની રેખાઓ ઝીરો હોય છે। ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે, બરાબર? ચતુષ્કોણને ચતુષ્કોણ, બરાબર, કોઈ પણ, હવે ચતુષ્કોણ ખાલી કીધું છે આપણને, અહીંયા સમબાજુ ચતુષ્કોણ એવું કીધું નહીં। ચતુષ્કોણને આપણે અહીંયા લખવાની ઝીરો, કારણ કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોઈ શકે। વિષમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે। વિષમબાજુ એટલે કે બધી બાજુ અલગ હોય એટલે કે સમમિતિની રેખા શું હોય? ઝીરો હોય છે। સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી હોય, બરાબર? સમદ્વિબાજુ ત્રિકોણમાં બે, અહીંયા શું હશે? બે બાજુ આમ સરખી હોય, તો બે બાજુ સરખી હશે માટે તેમાં સમમિતિની રેખાઓ કેટલી હોય? એક બની શકે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઓપ્શનમાં એક આપેલું નથી તો છ છે, તો અહીંયા તમે ઓપ્શનમાં એક લખી શકો છો, બરાબર? અહીંયા આવશે એ। ત્યારબાદ કહ્યું છે, ચૌદમાં ખાલી જગ્યાને એક જ સમમિતિની રેખા હોય છે। એક જ સમમિતિની રેખા, તો કે વર્તુળને તો અસંખ્ય હોય, ચોરસને ચાર હોય, અર્ધવર્તુળને એક હોઈ શકે, કારણ કે અર્ધવર્તુળ આમ હોય તો એને આપણે એક સમમિતિની રેખા દોરી શકીએ। લંબચોરસમાં બે હોય એટલે અર્ધવર્તુળ શું આવશે? અર્ધવર્તુળ। એટલે કે વિદ્યાર્થી મિત્રો, સમમિતિની રેખા એટલે એના સરખા ભાગ થવા જોઈએ। આગળ કહ્યું છે, કાના પાડેલી આકૃતિઓમાં સમમિતિનો અક્ષ દોરો। એટલે કે અહીંયા આપણે સમમિતિની રેખા દોરવાની છે કે જેના બે સરખા ભાગ કરી શકે। તો પ્રથમમાં બરાબર અહીંયા થઈ ગયું આપણું
આ ઉપર નીચે સરખું એ જ રીતના અહીંયા થશે અહીંયા મિડલમાં તમે આ રીતના તૂટક લાઇન પણ કરી શકો છો એટલે અહીંયા મિડલમાં કરશો એટલે આ ભાગ અને આ ભાગ થઈ ગયું બંને સાઈડ એક એક આના એ જ રીતના આ અહીંયા ક્રોસમાં બરાબર અહીંયા ફરી મિડલમાં થઈ ગયું અહીંયા બંને બાજુ બે સરખા ભાગ એ જ રીતના આગળ બીજી આકૃતિ આપેલી છે તમને તો એના પણ બે સરખા ભાગ થાય એ રીતના તમારે સંમિતિની રેખા દોરવાની છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તૂટક લાઇન દ્વારા પણ સંમિતિની રેખા બતાવી શકો છો વર્તુળમાં આ રીતના બે ભાગ કરીશું જેથી આપણા આ કાના સરખા રહે એ જ રીતના અહીંયા મિડલમાંથી કરીશું જેથી અડધું કાનું આ સાઈડ અને અડધું આ સાઈડ રહેશે ત્યારબાદ આગળ કહ્યું છે નીચેની સમમિતિની રેખા દ્વારા બાકીના કાના શોધો એટલે કે અહીંયા એક આપ્યું છે તો બીજું કાનું કંઈ આવશે આપણે ભાગ કરીએ તો અહીંયા અને વાળીશું તો આમ એ જ રીતના અહીંયા છે તો આ આમ અહીંયા અહીંયા છે તો અહીંયા આવશે બરાબર આનું અહીંયા આવશે અને આનું અહીંયા આવશે બરાબર ચલો આગળ કહ્યું છે નીચેની આકૃતિઓને અરીસાની રેખા એટલે કે સંમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિ પૂર્ણ કરો તો જો આનું પ્રતિબિંબ કેવું આવશે તો કે આ એની સામે એની જેવું સેમ આપણે ડ્રો કરવાનું રહેશે બરાબર એ જ રીતના અહીંયા એ જ રીતના બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે સેમ આ રીતનું દોરવાનું રહેશે આગળ કહ્યું છે નીચેના ચિત્રમાં સંમિતિની રેખા દર્શાવો અને કેટલી સંમિતિની રેખા છે તે લખો તો અહીંયા જોઈએ કે લંબચોરસ તો લંબચોરસમાં કેટલી સંમિતિની રેખા હોય તો કે બે સંમિતિની રેખા હોય એક ઊભી અને બીજી આડી તો L1 અને અહીંયા લામ આપવાનું L2 અહીંયા લખવાનું બે સંમિતિની રેખા ચોરસમાં તો કે આપણે જોયું તો ચોરસમાં ચાર સંમિતિની રેખા હોય એક ઊભી બીજી આડી ત્રીજી એમ ક્રોસ અને ચોથી પણ ક્રોસ અહીંયા નામ આપી દેવાના તમારે કેટલી સંમિતિની રેખા થઈ ચાર L1 L2 L3 L4 એટલે ચાર સંમિતિની રેખા અહીંયા આપણે કેટલી થશે આકૃતિમાં જોઈએ તો સરખી ભાગ કરીશું તો આ એક L1 આ થશે આપણું નંબર 2 L2 અને આ થશે આપણો નંબર 3 L3 એટલે ટોટલ 3 સંમિતિની રેખા બનશે એ જ રીતના નીચે જોઈએ આપણે તો સમબાજુ ત્રિકોણ જેવું છે અને એની આજુબાજુ વર્તુળ છે એટલે 3 સંમિતિની રેખા બનશે કેટલી બનશે 3 તો અને આ રીતના અહીંયા 3 L1, L2 અને L3 3 સંમિતિની રેખા થશે અહીંયા આપણે જોઈએ કે અર્ધ વર્તુળ છે અંદર એટલે કેટલા ભાગ પડશે એક તો આ એક અને અહીંયાથી આ 2 એટલે કે 2 સંમિતિ બનશે કેટલી 2 L1 અને L2 એટલે 2 બનશે એ જ રીતના અહીંયા પણ આપણને સમબાજુ ત્રિકોણ દેખાય છે માટે કેટલી બનશે 3 1 3 ખૂણામાંથી આપણે 3 સંમિતિની રેખા
બનાવીશું. L1, L2, L3 ત્રણ બનશે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો ચોરસ છે, ચાર બને, પરંતુ અંદરની આકૃતિ જોતાં આપણે કેટલી સમમિતિની રેખા બનશે? ખાલી બે, આમ એક અને આમ બે, L1 અને L2 બે સમમિતિની રેખા બનશે. આગળ કહ્યું છે, આપેલી આકૃતિમાં દરેક આકારને દર્શાવેલી તૂતક રેખાની આસપાસ સમમિતિ બને તે રીતે પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં અડધી આકૃતિ આપેલી છે જે તમારે પૂર્ણ કરવાની રહેશે. એટલે કે અહીંયાથી તમારે બે ખાના ઉપર જવાનું. ચલો, એની જેવી સેમ આકૃતિ આપણે અહીંયા દોરવાની રહેશે. ત્યારબાદ એક, બે અને ત્રણ ખાના આપણે નીચે આવીશું. એક, બે અને ત્રણ. ઓકે, બે અને ત્રણ, અને ત્યારબાદ બાકીના બધા ખાના નીચે. આ થઈ તમારી આકૃતિ પૂરી. એ જ રીતના બાકીની નંબર 2 આકૃતિ અને નંબર 3 એ તમે હોમવર્કમાં કરશો. બરાબર, આ જે રીતના છે એ જ રીતના તમારે દોરવાની રહેશે. અહીંયા પણ આ જેટલા ટપકા છે એ ગણીને તમારે દોરવાના રહેશે. આગળ કહ્યું છે, મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષર ઝેડને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. તો ઝેડને આપણે સરખા ભાગ કરી શકતા નથી, માટે 0. ઈને તો કે ઈને આપણે આમ રીતના આ રીતે કરીએ તો સરખા ભાગ થશે, એટલે એક સમમિતિની રેખા હોય છે. એચને, એચને આવી રીતના અને ઊભી રીતના, બે રીતના કરી શકીએ આપણે, એટલે બે સમમિતિની રેખા હોય છે. એચને કેટલી સમમિતિની રેખા હોય? બે. એસને, તો એસને આપણે ઊભો કે આરા ભાગ કરી શકતા નથી, માટે 0 સમમિતિની રેખા હોય છે. ખાલી જગ્યાને ઊભી સમમિતિની રેખા હોય છે ઊભી રીતના, તો અહીંયા આડું થાય છે, અહીંયા ઊભું કે આડું નથી થતું, અહીંયા આડું થશે. ખાલી એમ એવો છે કે જેને આપણે ઊભી સમમિતિની રેખામાં દોરી શકીએ. ખાલી જગ્યાને આડી સમમિતિની રેખા છે, તો અહીંયા આપણે જોઈએ કે ડી, બરાબર, ડીને આપણે આડી સમમિતિની રેખા કરીએ તો બે સરખા ભાગ થશે. ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિની રેખા છે. ઊભી રીતે પણ થાય અને આડી પણ થાય, તો આપણે આગળ એચમાં જોઈએ કે આડી પણ થશે અને ઊભી પણ થાય છે. ઊભી પરાવર્તિત સમમિતિની હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર લખો. એટલે કે ઊભ્ય રીતના સમમિતિની રેખા કરીએ તો એવા કયા મૂળાક્ષર છે? તો કે એ, જેને આપણે ઊભા કરીએ તો સરખા ભાગ પડે. ત્યાર પછી એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય. તો કે આ બધા મૂળાક્ષર એવા છે કે જેને આપણે ઊભી રીતના, બરાબર, ઊભી લાઈન કરીશું, એટલે કે ઊભી સમમિતિની રેખા આપણેથી એને દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મૂળાક્ષર લેવાના, એમાં લાઈન કરવાની, જે ઊભી થાય તે ઊભી સમમિતિની રેખા અને આડી થશે તેમાં આડી સમમિતિની રેખા લખાશે. એ જ રીતના આગળ કહ્યું છે, આડી સમમિતિની રેખા, તો જુઓ બી, બરાબર, એ તો ઊભીમાં એવું, એટલે બી, એટલે આડી થાય છે બીમાં. એ જ રીતના સી, જેમાં પણ આડી થશે. ડી, ઈ, એચ, બરાબર, ઊભીમાં પણ એચ આવશે અને આડીમાં પણ. ઓ પણ અને એક્સ પણ ઊભી અને આડી બંનેમાં આવશે. આડી અને ઊભી બંને પરાવર્તિત સમમિતિ હોય, આડી પણ થતું હોય અને ઊભી પણ રેખા દોરી શકીએ એવા મૂળાક્ષર, તો કે એચ, આઈ, ઓ અને એક્સ. આ ચાર મૂળાક્ષર એવા છે કે જેમાં આપણે આડી સમમિતિની રેખા અને ઊભી સમમિતિની રેખા બંને કરી શકીએ.